ભારતના ઇતિહાસના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી દ્વારા આજે 69મી વખત મન કી બાત કાર્યક્રમ યોજીને દેશવાસીઓને સંબોધ્યા છે. આજે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કોરોના કાળ વચ્ચે પરિવાર વચ્ચે વધતા અંતરમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. આજે તેમની મન કી બાત કાર્યક્રમની શરૂઆત સાહિત્યથી શરૂ કરી હતી અને લેખન કળા ક્ષેત્રમાં આગળ વધેલા સાહિત્યકાર સાથે વાત કરી હતી. આમ તો પ્રધાનમંત્રી દર વખતે મન કી બાત કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. આજે પણ અલગ અલગ મુદ્દાઓ પર તેમણે દેશની જનતાને સંબોધી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત રહી છે કે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાનો કૃષિ ક્ષેત્રમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમીરગઢ તાલુકામાં આવેલા રામપુરા ગામના ઇસ્માઇલ શેરોનું ઉદાહરણ આપીને સફળ ખેતી કરવા માટે દેશવાસીઓને પ્રેરણા આપી હતી. ઇસ્માઇલ શેરુ અમીરગઢ તાલુકાના રામપુરા ગામના ખેડૂત છે અને એક સમયે આઈએસ બનવાનું સપનું સેવી રહેલા ઇસ્માઇલ શેરુએ આર્થિક તંગીના લીધે પોતાના સપના છોડીને ખેતીમાં જોડાઈ ગયા હતા. આને કહેવાય છે કે પ્રતિભા કોઈની ધણી નથી હોતી, તેમ આ હોનાર ખેડૂતોએ ખેતીમાં પણ પોતાની કોઠા સુધી પ્રગતિશીલ ખેડૂત બની ગયા. પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવતા મન કી બાત કાર્યક્રમને દેશ સહિત દુનિયાભરના લોકો નિહાળતા હોય છે અને આટલી વિશાળ સંખ્યાના શ્રોતાઓ આગળ પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના નાનકડા ગામ રામપુરાના ખેડૂત ઇસ્માઇલ શેરુનું નામ લેતા ઇસ્માઇલ શેરુ ભાવુક બની ગયા હતા અને પ્રધાનમંત્રીનો આભાર બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો. આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ મનની વાતમાં મારી અને મારા ખેતીની વાત કરી અને તેને આખા ઇન્ડિયામાં એને ઉજાગર કરી તો મને ખૂબ જ આનંદ થાય છે અને મને ગર્વ થાય છે કે મારી વાત આખા ઇન્ડિયામાં પ્રસારિત થઈ અને લોકો જાણતા થયા અને મોદી સાહેબનો એ વિશે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે જે એમણે મને આગળ વધવાની તક આપી છે. ખેતી એક વ્યવસાયિક સ્વરૂપે મેં સ્વીકારી છે અને ખેતીમાં જ્યારે હું શરૂઆતમાં બીકોમ ગ્રેજ્યુએટ થઈ અને ખેતીમાં આવ્યો ત્યારે અમારી આવક -15,000 રૂપિયા હતી અને એ વખતે મારે ખેતી કરવી ન હતી, પરંતુ ફાધર એવું કહેતા હતા કે ખેતીમાં આવક નથી. એટલે આવક નથી તો બધા વ્યવસાયમાં આવક છે અને ખેતીમાં આવક કેમ નથી, મને આ વારંવાર પ્રશ્નો થતા. એટલે મેં નોકરી ન કરતાં ખેતી કરવાની મેં ઈચ્છા દર્શાવી ત્યારે ફાધરે મને શરતી પરમિશન આપી કે તું બેટા એક વર્ષ માટે ખેતી કર અને જો તું કંઈ રિઝલ્ટ નહીં લઈ શકે તો તારે પછી નોકરી કરવી પડશે. મેં એ સંમતિ દર્શાવી અને પહેલાં જ વર્ષે ખેતીમાં જે માઇનસમાં ખેતી ચાલતી હતી એને મેં 5-6 લાખ રૂપિયા નફો કરીને ફાધરને બતાવ્યો ત્યારે ફાધરે મને માથે હાથ ફેરવીને કીધું બેટા તારે નોકરી ન કરાય, ખેતી કરાય. આજે અમે પપૈયાની ખેતી કરીએ છીએ જેમાં મેં 20 એકરમાં પપૈયા વાવ્યા હતા, એમાં 80 લાખનું ઉત્પાદન મેં લીધેલું છે. એ જ રીતે અમે બટાટા પ્રોસેસિંગના કરીએ છીએ, અમારું કોન્ટેક્ટ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરીએ છીએ, જે પણ અમે બટાટામાં પણ એકરે 1 લાખ રૂપિયા નફો કરીએ છીએ. એ જ રીતે મરચામાં પણ અમે એકરે 1.5-2 લાખ રૂપિયા જેટલો અમારો પ્રોફિટ થાય છે. જે રીતે અમે કારેલી વાવી છે તો 1 એકરમાંથી 3 લાખનું મેં વેચાણ કર્યું છે, જેમાં મને 50,000 જેટલો ખર્ચો થયો છે, બાકીનું બધું પ્રોફિટ છે. આ ખેતી અમે જે કરીએ છીએ તે અમે તો અમારો વિકાસ કરીએ છીએ પણ બીજા ખેડૂતોને કેવી રીતે એ માહિતી પહોંચાડવી એ વિશે અમે વારંવાર ખેડૂત મિટિંગો કરીએ છીએ. અમે એક સંસ્થા બનાવી છે એ મારફતે પણ ખેડૂતોને મિટિંગોમાં બોલાવીને જાગૃત કરીએ છીએ. નવીન પાકો જે દાખલ કરીએ છીએ એ પણ ખેડૂતોને અમે બતાવીએ છીએ. આજે મારી ખેતીમાંથી હું વર્ષે 50-60 લાખ રૂપિયા વર્ષે કમાઉં છું અને મને આજે ગર્વ છે કે હું ખેડૂત છું. પ્રધાનમંત્રીએ આજે મન કી બાત કાર્યક્રમમાં આજે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામના એક ખેડૂતનું દ્રષ્ટાંત આપીને જે રીતે દેશવાસીઓને પ્રેરણા આપી તે અંશ પણ નિહાળીએ. સાથીઓ, ગુજરાત માં બનાસકાંઠા કે રામપુરા ગાંવ માં ઇસ્માઇલ ભાઈ કરકે કિસાન હૈ, ઉનકી કહાની ભી બહોત દિલચસ્પ હૈ. ઇસ્માઇલ ભાઈ ખેતી કરના ચાહતે થે, લેકિન અબ જૈસી જ્યાદાતર સોચ બન ગઈ હૈ, उनके परिवार को भी लगता था कि इस्माइल भाई ये कैसी बात कर रहे हैं. इस्माइल भाई के पिता खेती करते थे लेकिन इसमें उनको अक्सर नुकसान ही होता था.
तो पिताजी ने मना भी किया, लेकिन परिवार वालों के मना करने के बावजूद इस्माइल भाई ने तय किया कि वो तो खेती ही करेंगे। इस्माइल भाई ने सोच लिया था कि खेती घाटे का सौदा है, वही सोच और स्थिति दोनों को बदल कर दिखाएंगे। उन्होंने खेती शुरू की, लेकिन नए तरीकों से, इनोवेटिव तरीके से। उन्होंने ड्रिप से सिंचाई करके आलू की खेती शुरू की और आज उनके आलू एक पहचान बन गए हैं। वो ऐसे आलू उगा रहे हैं जिनकी क्वालिटी बहुत ही अच्छी होती है। इस्माइल भाई ये आलू सीधे बड़ी बड़ी कंपनियों को बेचते हैं, बिचौलियों का नामो निशान नहीं, और परिणाम अच्छा मुनाफा कमा रहे हैं। अब तो उन्होंने अपने पिता का सारा कर्जा भी चुका दिया है, और सबसे बड़ी बात जानते हैं, इस्माइल भाई आज अपने इलाके के सैकड़ों और किसानों की भी मदद कर रहे हैं, उनकी भी जिंदगी बदल रहे हैं। साथियों, आज की तारीख में खेती को हम जितना आधुनिक विकल्प देंगे उतना ही वो आगे बढ़ेगी, उसमें नए नए तौर तरीके आएंगे, नए इनोवेशन जुड़ेंगे।